માર્ચ મહિનો આવતાની સાથે જ 2024-25ના નવા સત્રની એડમિશનોની શરૂઆત થતી હોય છે, ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વાલીઓ લાઇનસર બેઠા છે. જો કે અહીંયા દર વર્ષે વાલીઓનો ધસારો જોવા મળતો હોય છે, પણ શાળા સંચાલક દ્વારા આગામી 3 દિવસ માટે એડમિશન માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને એડમિશન જોઈતું હોય છે તે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ લોકો લાઇનમાં લાગ્યા છે. સૌથી મહત્ત્વની વાત છે કે આ અન્ય ખાનગી શાળા નથી, પણ સરકારી શાળા છે. કારણ કે આ અત્યાધુનિક શાળા છે, ડિજિટલ ક્લાસરૂમ છે, સ્માર્ટ સ્કૂલ છે, જેને લઈને અહીંયા ખાનગીમાં અભ્યાસ કરતા બાળકોને ઉચકી અને વાલીઓ સરકારી શાળામાં અભ્યાસ માટે લઈને આવતા હોય. શાળાના આચાર્ય છે, આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીશું. શું કહેવું છે, કઈ રીતે આ છે સાહેબ? એવું તો શું છે તમારી શાળામાં, સરકારી શાળા હોવા છતાં પણ એડમિશન માટે આટલી બધી લાઈનો લાગે છે? ખાનગીમાંથી વાલીઓ બાળકને ઉપાડીને તમારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકતા હોય છે? સામાન્ય રીતે શિક્ષણ એટલે માત્ર અને માત્ર બે પાના વચ્ચે જે ચોપડીની આવે છે એટલી જ કેળવણી એ નથી. માત્ર રિઝલ્ટની અંદર સારા ટકા આવી જાય એ નથી. અમે અહીંયા સર્વાંગીણ વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ છીએ. માણસ હકીકત માનવ બને એના માટેની તમામ પ્રક્રિયાઓ થાય એનો પ્રયાસ હોય છે. એટલે અમે અહીંયા સમાજની અંદર જે ગરીબ અમીરની ખાઈ છે એને મીટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હાલના સમયમાં જંક ફૂડ ખૂબ બાળકો લેતા હોય છે, ત્યારે અમારે અહીંયા પૌષ્ટિક ભોજન છે એ બાળકો 100-100% લે છે. જ્યારે આ સમયની અંદર જન્મદિવસની ઉજવણી હોટેલમાં અને કેક દ્વારા દીપ ઓલવીને થાય છે, ત્યારે અમારે 21 કુંડી યજ્ઞ દ્વારા અહીંયા યજ્ઞ થાય છે. તો આવી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે બાળકને સિદ્ધિ અને જીવન સાથે સ્પર્શ કરે છે, અને એટલે આ વાલીશ્રીઓને પણ ગમે છે. વિનમ્રતાથી લઈ અને તમામ એવા સદગુણો છે એ અહીંયા ભણતું બાળક છે એમાં ખીલે છે, અને એટલે વાલીઓ છે ખૂબ પડાપડી કરે છે. અને બીજું કે આ જે શાળા છે એ સરકારી શાળા છે, પણ અમારા વાલી મિત્રો વર્ષમાં 3 વખત તો શાળાની સફાઈ કરવા પણ આવે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે વાલીશ્રીઓ ઊભા જ હોય છે. એટલે આ સંયુક્ત શાળા છે, સમૂહ ભાવનાથી ખીલેલી શાળા છે એવો તમામના મનમાં છે, અને એટલે આમાં પડાપડી વધારે થાય છે. વેઇટિંગ છે અત્યારે? આ વર્ષે હજી નામ નોંધવાનું શરૂ કર્યું છે, એટલે નામ નોંધવાનું પૂરું થશે પછી એનો આંકડો આપણને મળે. ગયા વર્ષે 3500-3800 જેવા બાળકો વેઇટિંગમાં હતા. સરકારી શાળા હોવા છતાં 3000-3500 વેઇટિંગ હોય છે. દ્રશ્ય તમને બતાવીશ કે લોકો એડમિશન માટે લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. પહેલાં ધોરણથી લઈ 8મા ધોરણ સુધી આ શાળામાં એડમિશન માટે લોકો આવતા હોય છે, ત્યારે કહી શકાય કે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું? શું કેવું છે, કેમ આ સ્કૂલ પસંદ કરી રહ્યા છે? ત્યારે એક ભાઈ ઊભા છે. મોટાભાઈ, આપનું નામ? મારું નામ અભિભાઈ વકાણી છે. અભિભાઈ, સાણ કોનું એડમિશન લેવા આવ્યા છે? મારા પોતાના છોકરાનું. કયા ધોરણમાં? બાલવાટિકામાં અને 3જા ધોરણમાં. કેમ સરકારી શાળામાં? ક્વોલિફાઈડ શિક્ષકો પ્રાઇવેટમાં હોતા નથી, ખાલી ફીના સ્તર ઊંચા વયા ગયા છે. અહીંયા જ્ઞાન સાથે અને રિઝલ્ટ સાથે અને આ સ્કૂલનો નંબર 1 દિલ્હી સુધી પણ આવી ગયો છે એવું મેં સાંભળેલું છે, એટલે હું અહીં વધારે પ્રોત્સાહન આપીશ સરકારી સ્કૂલમાં. બિલકુલ કહી શકાય કે બાળકોને જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન પણ આ શાળામાં આપવામાં આવે છે, જેને લઈને વાલીઓ આ શાળા વધુ પસંદ કરી રહ્યા છે. કારણ કે આ શાળામાં ગયા વર્ષે બી 3500 જેટલું વેઇટિંગ હતું, એટલે કે સરકારી શાળામાં એડમિશન માટેનું વેઇટિંગ કદાચ તમે સાંભળ્યું નહીં હોય, પણ કહી શકાય કે જે પ્રકારની આ શાળા છે, ઘણી બધી મહિલાઓ અહીંયા પહોંચી છે. આપણે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે, કેમ આ શાળા પસંદ કરી છે? કારણ કે જે પ્રકારે આ શાળા છે, આ શાળામાં સંસ્કાર આપવામાં આવી રહ્યા છે, અભ્યાસ આપવામાં આવી રહ્યું છે, તેને લઈને એક બહેન બેઠા છે. બેન, આપનું નામ? કિંજલ. કિંજલબેન, કોને એડમિશન માટે આવ્યા? મારી બેબીના. કયા ધોરણમાં? એને બાળવાટિકામાં લેવાનું છે. કેમ આ સરકારી શાળા પસંદ કરી? મને થોડુંક ઘર માટે પરિસ્થિતિ બાબતે મારે થોડુંક લેવાનું છે, એટલા માટે. અહીંયા તો વેઇટિંગ હોય છે સરકારી શાળામાં, તો પણ ચાલશે? બિલકુલ. કેટલાક લોકો પરિસ્થિતિ તો કેટલાક લોકો પોતાના બાળકના સિંચનને અભ્યાસ માટે કહી શકાય કે આ એડમિશન લેવા પહોંચ્યા છે, ત્યારે કહી શકાય કે જે પ્રકારે છે તેમની આપણે લઈ એક બેન છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કેવું છે બેન, આપનું નામ? ચિંતનબેન. ચિંતનબેન, એડમિશન કોનું લેવા આવ્યું? મારી નાની બેબી છે ને, એમના માટે. કેમ સરકારી શાળા પસંદ કરી છે? 3 બાળકો છે મારે, તો 3ને અમે ખાનગીમાં પહોંચી વળી એમ નથી ને, એટલા માટે અમે સરકારી સ્કૂલ પસંદ કરી છે. આ શાળા વિશે શું સાંભળ્યું છે? સાંભળ્યું છે કે સરસ છે, સુરતમાં 1st નંબરની સરકારી સ્કૂલ છે એવું.
બિલકુલ શાળામાં અભ્યાસ સાથે જે પ્રકારે બાળકોને સંસ્કારનું શિક્ષણ આપવામાં આવે છે, જેને લઈને દર વર્ષે આ શાળામાં એડમિશન માટે લાંબી કતારો લાગતી હોય છે, પણ અવ્યવસ્થા જે રીતે થતી હતી તેને લઈને આ વર્ષે તમામ લોકોને ટોકન આપવામાં આવ્યા છે અને 3 દિવસ સુધી એડમિશનની પ્રથા ચાલશે. જોઈ શકાય છે કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વાલીઓ છે પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉપાડીને સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે. એટલે કે સુરતની નંબર 1 આ શાળા છે કે જે દિલ્હી સુધી નંબર 1 તરીકેનું ઇનામ પણ મેળવેલું છે, ત્યારે આ શાળામાં દર વર્ષે તો 2000 થી 5000 સુધીનું વેઇટિંગ આવે છે. ગઈ વર્ષે 3500 બાળકને એડમિશનનું વેઇટિંગ હતું, ત્યારે આજે એડમિશનનો પ્રથમ દિવસ છે. 3 દિવસની કાર્યવાહી પૂર્ણ બાદ આ શાળામાં એડમિશન માટે કેટલું વેઇટિંગ આવે છે તે જોવું રહ્યું.